અમદાવાદ શહેરમાં બે મેં સુધી આઠસો સત્તર અને મૃત્યુ બસો બે થયો છે શહેરમાં કોરોના અંગે અપડેટ આપતા અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરાએ જણાવ્યું હતું કે આજે લોકડાઉનનો ત્રીજો પાર્ટ શરૂ થઈ ગયો છે નમસ્તે આપ સૌ અમદાવાદીઓને નમસ્કાર કરું છું અને આજે આંકડાકીય માહિતી આપતા પહેલાં અનેક મહત્વપૂર્ણ બાબતો આપને જણાવવા માગું છું તેમજ એક એક બે અગત્યની વાત પણ આપસો સમક્ષ મૂકવા માંગુ છું આપને ખ્યાલ છે એ પ્રમાણે આજે આપણા લોકડાઉનના ત્રીજા તબક્કાની શરૂઆત થાય છે આપસોની ખ્યાલ છે એ પ્રમાણે પહેલા તબક્કામાં ગંભીરતા અને જાણકારીના અભાવના લીધે આપણે બહુ બધું સારી રીતે લોકડાઉનનું પાલન નથી કરી શક્યા જ્યારે બીજા તબક્કાનું જે લોકડાઉન હતું એમાં જેમ જેમ લોકોને આ બાબત અંગેની ગંભીરતાનું ખ્યાલ આવ્યું વધુ જાણકારી મળી અને વધુ લોકોએ નિષ્ઠાપૂર્વક અનુશાસનબદ્ધ રીતે કામ કરતા થયા અને નેવું ટકાથી વધુ નાગરિકોનો આપણને સાથ સહકાર બીજા તબક્કામાં મળ્યું હવે આપણા માટે આ ત્રીજો તબક્કો છે અને આપણે બધા જ ઈચ્છીએ કે આ લોકડાઉનનો છેલ્લો તબક્કો બને અને એના માટે જરૂરી છે કે પહેલા તબક્કામાં અને બીજા તબક્કામાં આપણે જે રીતનું લોકડાઉનનું પાલન કર્યું એના કરતાં અનેક ગણા સારી રીતે સો ટકા શિસ્તબદ્ધ રીતે સો ટકા મક્કમતા સાથે આપણે આ વખતે લોકડાઉનના નિયમનું પાલન કરીશું બીજા તબક્કામાં જે લોકડાઉનનું આપણે નેવું ટકાથી વધુ વિસ્તારમાં સારી રીતે પાલન થયું એનો ચોક્કસપણે લાભ આપણને મળ્યો આપને ખ્યાલ હશે અઠવાડિયા દસ દિવસ અગાઉ મેં આપને કેસ ડબલિંગ રેટની એક્ટિવ કેસીસમાં વૃદ્ધિ દરની આ બધી જ બાબતો આપની સમક્ષ મેં રજૂ કરી હતી આપને એ પણ ખ્યાલ હશે કે પંદરથી વીસ એપ્રિલની વચ્ચે આપણે ત્યાં દર ત્રીજા કે ચોથા દિવસે કેસ ડબલ થઈ રહ્યા હતા જે સત્યાવીસમી અઠાવીસમી તારીખ સુધી ડબલિંગ રેટ આપણો ઘટીને આઠ દિવસનો થઈ ગયો હતો અને આપણે એક લક્ષ્યાંક રાખ્યું હતું કે જ્યાં સુધી ત્રીજી મેનું બીજો તબક્કો લોકડાઉનનું પૂરું થાય ત્યાં સુધીમાં આપણે હજુ કેસ ડબલિંગ રેટ ઘટાડીને દસથી બાર દિવસનો કરીએ હવે આપને જણાવતા મને આનંદ થાય છે કે હવે આપણા અમદાવાદ શહેરમાં એક્ટિવ કેસ એટલે જેટલા કેસ સારવાર હેઠળ છે એની કુલ સંખ્યામાં જે દરરોજ વૃદ્ધિ થાય છે એટલે જે વધારો થાય છે એ શરૂઆતના તબક્કે ત્રીસ કે ચાલીસ ટકા જેટલો એક વખત થઈ ગયો હતો એ ઘટીને છેલ્લા દસ દિવસથી સતત દસ ટકાની નીચે છે પછી આઠ ટકાની નીચે આવ્યો અને છેલ્લા બે દિવસથી એટલે ગઈકાલ અને આજ છેલ્લા બે દિવસથી એક્ટિવ કેસનો વૃદ્ધિ દર આપણો છ ટકાથી ઘટીને ઓછું થઈ ગયું છે અને એના લીધે આપણા શહેરનું કેસ ડબલિંગ રેટ હવે બાર દિવસનું થઈ ગયું છે હવે આપણા માટે ખૂબ જ જરૂરી છે કે ત્રીજો તબક્કો લોકડાઉનનું પૂર્ણ થાય ત્યાં સુધીમાં આ વૃદ્ધિ દરને આપણે ઘટાડીને ઝીરો ટકા ઉપર લઈ જઈએ એટલે કોઈપણ વૃદ્ધિ થતી બંધ થાય પીક આપણી મે મહિનાના એન્ડ સુધીમાં આવી જાય અને આપણે સંપૂર્ણ નિયંત્રણ આ રોગ ઉપર મેળવી લઈએ આપ સૌને ખ્યાલ છે એ પ્રમાણે અમુક લોકો જે નિષ્ણાતો છે એમને આ બાબતનું સારી રીતે ખ્યાલ છે કે કોરોનામાં સૌથી મોટી તકલીફ એ થાય છે કે એક જ સાથે કેસોની સંખ્યામાં જો ઘરખમ વધારો થઈ જાય તો આરોગ્ય તંત્ર એને પહોંચી ના વળી શકે એવી પરિસ્થિતિનું નિર્માણ ના થાય એના માટે આપણે સ્વયં મળીને ઇન્ફેક્શન રેટને કંટ્રોલ કરવાનું હોય છે છેલ્લા દસ દિવસથી આપણે ઇન્ફેક્શન રેટને કંટ્રોલ કરીને સંપૂર્ણ નિયંત્રણમાં લઈ આવ્યા છે આપને એ પણ ખ્યાલ હશે અઢારમી એપ્રિલના રોજ અમદાવાદ શહેરમાં એક જ દિવસમાં આશરે અઢીસો જેટલા કેસ હતા જો ચાર દિવસનો ડબલિંગ રેટ હોત તો અત્યાર સુધી રોજના બે હજાર કેસ થયા હોત જો આઠ દિવસનો પણ ડબલિંગ રેટ હોય તો પણ અત્યાર સુધી રોજના હજાર કેસ આવી શકતા હતા પરંતુ અત્યારે પણ આપણે ત્યાં રોજના લગભગ કેસ સ્ટેબિલાઇઝ થઈ રહ્યા છે આવનાર સમયમાં જે પણ પરિસ્થિતિ આવશે એને પહોંચી વળવા માટે આપણું આરોગ્ય તંત્ર હવે સ્પષ્ટ રીતે જેટલા પણ કેસ આવી રહ્યા છે એને આપણે સરળતાથી એડમિશન આપી રહ્યા છીએ ટ્રીટ કરી રહ્યા છીએ અને સારામાં સારા સમાચાર છે કે બહુ મોટી સંખ્યામાં લોકો સાજા થઈને ડિસ્ચાર્જ મેળવીને પોતાના ઘરે જઈ રહ્યા છે બીજી બાબત જે કોટ વિસ્તારમાં જે છેલ્લા ત્રણેક દિવસથી અમે પ્રાઇવેટ હોસ્પિટલો ટ્રસ્ટ સંચાલિત હોસ્પિટલો પ્રાઇવેટ ડોક્ટરો સાથે જે સંપર્ક સ્થાપિત કર્યું છે એના લીધે અત્યાર સુધી લોખંડવાલા હોસ્પિટલ પછી અલ અમીન ગરીબ નવાઝ હોસ્પિટલ આ બે હોસ્પિટલ આપણે શરૂ કરી શક્યા આ સિવાય છીપા કમ્યુનિટી સેન્ટર ખાતે કોવિડ કેર સેન્ટર એ પણ આપણું રાતોરાત સંપૂર્ણપણે શરૂ થઈ ગયું છે હવે છેલ્લા બે દિવસની મહેનતના લીધે છીપા વેલફેર હોસ્પિટલ ખાતે જનરલ હોસ્પિટલની સેવાઓ ચલાવવામાં આવે અને બીજા બધા રોગના દર્દીઓને ત્યાં જ સારવાર મળી રહે એ પ્રકારની વ્યવસ્થા આપણે ઊભી કરી છે અને જમાલપુર ચાર રસ્તા પાસે એક ટ્રસ્ટ સંચાલિત શીફા હોસ્પિટલ આવેલી છે એને આપણે એક વધારાની હોસ્પિટલ તરીકે ચાલીસ બેડની કોવિડ કોરોના હેલ્થ સેન્ટર તરીકે આપણે એને મંજૂરી આપી છે અને આજે સાંજથી ત્યાં પણ કામગીરી શરૂ થઈ જશે આ સિવાય કોટ વિસ્તારમાં અને એની આજુબાજુ આવેલા દસ જેટલા અર્બન હેલ્થ સેન્ટર ઉપર વધારાના ડોક્ટર્સ મૂકીને સવારના નવ વાગ્યાથી સાંજના છ વાગ્યા સુધી સતત ત્યાંના નાગરિકોને આરોગ્ય વિષયક સેવાઓ મળી રહે અને એમને કોઈ પણ તકલીફ હોય તો ત્યાંથી જ ઘરની નજીકથી જ દવાઓ મળી રહે એ પ્રકારની પણ વ્યવસ્થા ગોઠવી દેવામાં આવેલી છે અને છેલ્લા અનેક દિવસથી સુચારુ રીતે ચાલી રહી છે આ સિવાય એક અગત્યનો નિર્ણય કરીને જમાલપુર વોર્ડમાં જેટલી પ્રાઇવેટ હોસ્પિટલ આવેલી છે જેટલા પ્રાઇવેટ ક્લિનિક આવેલા છે એ બધાને તો શરૂ કરાવવામાં આવી જ રહ્યા છે અર્બન હેલ્થ સેન્ટર પણ આપણા કાર્યરત છે પરંતુ આ સિવાય છ જેટલી જગ્યાઓ પર જમાલપુર વોર્ડમાં ફીવર ક્લિનિક ખાસ આપણી ટેમ્પરરી એક વ્યવસ્થાઓ ઊભી કરીને શરૂ કરવામાં આવશે અને આ છ જગ્યાની વિગત આ પ્રમાણે છે મહાજનનો વંડો કાજીના ઢાબા જમાલપુર પગથિયા પાસે વસંત રજબ પોલીસ ચોકી પાસે જમાલપુર યુએચસી ખાતે વધારાની વ્યવસ્થા અને છીપા વેલફેર હોસ્પિટલની નીચે એએમસીની એક સ્પેશિયલ ક્લિનિક શરૂ કરવામાં આવશે આમ જમાલપુર એક જ વાર્ડમાં વધારાની છ જગ્યા ઉપર ફીવર ક્લિનિક શરૂ કરાશે જેથી કરીને મોટાભાગના લોકોને એમના ઘરથી એકદમ નજીકમાં આરોગ્ય વિષયક સેવાઓ મળી રહે આ સિવાય બાર જેટલા પ્રાઇવેટ ડોક્ટર જમાલપુરમાં સેવાઓ આપવા માટે તૈયાર થઈ ગયા એમની સાથે આપણી મીટિંગો થઈ ગઈ અને ગઈકાલથી એમને એમની ક્લિનિક પણ શરૂ કરી દીધી અને એમને પીપીઈ કિટ માસ્ક હેન્ડ સેનિટાઈઝર અને તમામ જાતની દવાઓ એએમસી દ્વારા પૂરી પાડવામાં આવેલી છે જેના લીધે આ લોકો પોતપોતાના ક્લિનિક ઉપરથી સેવાઓ આપી શકશે અને આરોગ્ય વિષયક સેવાઓનો વ્યાપમાં હજુ વધારો થઈ શકશે પછી એક ખૂબ જ મહત્વપૂર્ણ નિર્ણય જે અત્યાર સુધી આપને મેં વારંવાર કીધું છે કે સુપર સ્પ્રેડર્સ તરીકે જે ખાસ કરીને શાકભાજીના ફેરિયાઓ છે એમના ઉપર આપણે ખાસ ધ્યાન હવે છેલ્લા પંદર દિવસથી જે કેન્દ્રિત કર્યું છે એના ખૂબ સારા પરિણામ આપણને મળી રહ્યા છે એકવીસ એપ્રિલથી અત્યાર સુધીમાં આપણે અગિયાર હજાર છસો એકાવન જેટલા સુપર સ્પ્રેડર્સની સ્ક્રીનિંગ કરી છે એમાંથી બે હજાર સાતસો ને ચૌદ જેટલા લોકોના સેમ્પલ લીધા અને એમાંથી બસો બાવીસ જેટલા લોકો પોઝિટિવ જણાતા એને આપણે આઇસોલેટ કરી દીધા પછી બીજા તબક્કામાં આપણે માસ્ક અને હેન્ડ સેનેટાઈઝર આપવાનો નિર્ણય કર્યું એમાં અત્યાર સુધી ત્રીસ હજાર નવસો થી વધુ માસ્કનું વિતરણ છેલ્લા બે ત્રણ દિવસમાં થઈ ચૂક્યું છે ચાર હજાર છસોથી થી વધુ હેન્ડ સેનેટાઈઝરનું વિતરણ થઈ ગયું છે અને આજે આ જે સ્ટ્રેટેજી છે આપણી સુપર સ્પ્રેડર્સને ખાસ કરીને શાકભાજીના લારી ચલાવનાર લોકોને ખાસ ધ્યાન કેન્દ્રિત કરવાનું અને એના લીધે આપણને જે કેસ મળી રહ્યા છે અને એમાં જે આપણને સફળતા મળી રહી છે એને હજુ એક કડી આગળ વધારતા પહેલા પાર્ટમાં આપણે સ્ક્રીનિંગ સેમ્પલ કલેક્શન ટેસ્ટિંગ અને આઇસોલેશન આટલું કર્યું બીજા તબક્કામાં આપણે બધા જ લોકોને માસ્ક મફતમાં આપ્યા હેન્ડ સેનિટાઈઝર મફતમાં આપ્યા અને એસ્ટેટ વિભાગ દ્વારા માસ્ક ના પહેરનાર લોકોને દંડનીય કાર્યવાહી કરવામાં આવી અત્યાર સુધી નવ લાખ રૂપિયાનો દંડ જુદા જુદા ફેરિયાઓ વ્યાપારીઓ કિરાણા કરિયાણાની દુકાનના માલિકો દૂધના વિક્રેતાઓ આ બધાને આપણે છેલ્લા ત્રણ દિવસમાં નવ લાખ રૂપિયાનું દંડ કર્યું છે એટલે આપણી એન્ફોર્સમેન્ટની કામગીરી સારી રીતે ચાલી રહી છે આ બાબતમાં સ્ક્રીનિંગ ટેસ્ટિંગ સેમ્પલિંગ આઇસોલેશનની કામગીરી ચાલી રહી છે અને ફેસિલિટેશનમાં માસ્ક આપવાનો અને સેનિટાઈઝર આપવાની કામગીરી ચાલી રહી છે આ બાબતને વધુ સુદ્રઢ બનાવવા માટે આજે એક ખૂબ મહત્વપૂર્ણ નિર્ણય એવો કર્યો છે કે આજથી તમામ ફેરિયાઓને સ્ક્રીનિંગ કરીને એક કાર્ડ આપવામાં આવશે સ્પેશિયલ અને જેમાં એમને જે સ્ક્રીનિંગ કરી છે એનાથી સાત દિવસ સુધી આ કાર્ડ વેલિડ રહેશે સાત દિવસ પછી એમને ફરી અમારે ત્યાં આવીને સ્ક્રીનિંગ કરાવવું પડશે એસ્ટેટ ડિપાર્ટમેન્ટને આ જવાબદારી સોંપવામાં આવી છે કે આવતીકાલથી જેની પાસે કાર્ડ ના હોય એમને વ્યાપાર ના કરવા દેવામાં આવે એટલે તમામ જે ફેરિયાઓ છે એમને હું વિનંતી કરીશ કે જે વ્યવસ્થા કરવામાં આવી છે એમાં પોતાની સ્ક્રીનિંગ કરાવીને આ કાર્ડ મેળવે અને પોતાની પાસે રાખે આનો ફાયદો આ થવાનો છે કે જેટલા પણ ફેરિયાઓ છે જે વિતરણમાં કે વેચાણમાં કામગીરીમાં સંકળાયેલા છે નાગરિકો એ સુનિશ્ચિત કરી શકશે કે એમની સ્ક્રીનિંગ થઈ છે કે કેમ એ સેફ છે કે કેમ અને એની સાથોસાથ આજે એક બીજો નિર્ણય પણ કર્યો છે કે જ્યારે સ્ક્રીનિંગ માટે આવશે ત્યારે એને સ્ક્રીનિંગ કરીને એક સર્ટિફિકેટ કાર્ડ સ્વરૂપે આપવામાં આવશે એની સાથોસાથ એને ફરી માસ્ક સેનેટાઇઝર અને હવે એમાં હેન્ડ ગ્લવસનો ઉમેરો કરીને એ પણ વ્યવસ્થા ઊભી કરવામાં આવશે એટલે આપ સૌ નાગરિકોને વિનંતી કે આવતીકાલથી આપ જ્યારે કોઈ પણ શાકભાજી કે ફ્રૂટની લારી ઉપર ખરીદી કરો ત્યારે આપે સુનિશ્ચિત કરવાનું કે વેચનાર વ્યક્તિ જો માસ્ક ના પહેરેલી હોય એમની પાસે સ્વચ્છતા ન જાળવતા હોય અથવા એમને સ્ક્રીનિંગ ના કરાવેલું હોય તો એ સોર્સ ઓફ ઇન્ફેક્શન થઈ શકે છે અને બીજું પણ તમામ નાગરિકો ત્યાં જે સૂચનાઓ પ્રદર્શિત કરવામાં આવેલી છે આ તમામ સૂચનાઓનું બધા પાલન કરે શાકભાજીને બિનજરૂરી ટચિંગ કરવાની જે ટેવ હોય એ બધાથી આપણે બચીએ હવે આંકડાકીય માહિતી આપતા અત્યાર સુધી અમદાવાદ જિલ્લામાં કુલ ત્રણ હજાર આઠસો સત્તર કેસ નોંધાયેલા છે એ પૈકી છેતાલીસ કેસ અમદાવાદ ગ્રામ્યના છે જ્યારે ત્રણ હજાર એકોતેર કેસ અમદાવાદ શહેરના છે એટલે અમદાવાદ શહેરમાં ગઈકાલના બસો સિત્તેર કેસોનો ઉમેરો કરતા હાલની પરિસ્થિતિએ કુલ ત્રણ હજાર કેસ છે આ પૈકીના એક્ટિવ કેસ જે અત્યારે સારવારને સંભાળ હેઠળ છે એની સંખ્યા થાય છે બે હજાર નવસો પચપન ટુ થાઉઝન્ડ નાઇન હંડ્રેડ ફિફ્ટી ફાઈવ એક્ટિવ કેસીસ એમાંથી સાડત્રીસ કેસ વેન્ટિલેટર ઉપર છે જ્યારે બે હજાર નવસો ને અઢાર કેસ સ્ટેબલ છે હવે ડિસ્ચાર્જની વાત કરીએ તો ગઈકાલે સત્યાસી જેટલા લોકોને ડિસ્ચાર્જ આપવામાં આવ્યું અને હવે અત્યાર સુધી કુલ ડિસ્ચાર્જનો આંકડો છસોથી વધુ થઈ ગયું છે હાલની પરિસ્થિતિએ કુલ છસો બાર જેટલી વ્યક્તિઓ સારવાર મેળવીને સાજા થઈને ડિસ્ચાર્જ થઈ ચૂકી છે બે હજાર નવસો પચપન જે લોકો સારવાર લઈ રહ્યા છે એમાંથી ચારસો ત્રાણું લોકો એસવીપી હોસ્પિટલ ખાતે સાતસો સત્તર લોકો સિવિલ હોસ્પિટલ અસારવા ખાતે એકસો ત્રણ લોકો સિવિલ હોસ્પિટલ સોલા ખાતે એચસીજી હોસ્પિટલમાં ત્રેવીસ સ્ટર્લિંગ હોસ્પિટલમાં અઠ્યાવીસ જીસીએસ હોસ્પિટલ નરોડામાં છ એસએમએસ હોસ્પિટલ ચાંદખેડામાં છવ્વીસ કોવિડ કેર સેન્ટર્સમાં જે લોકો સારવાર લઈ રહ્યા છે એમાં લોખંડવાલા હોસ્પિટલ દરિયાપુરમાં અગિયાર સમરસ હોસ્ટેલમાં નવસો સત્યાવીસ ફર્ણ હોટલમાં બોતેર હજ હાઉસમાં ચોપ્પન ડબલ ટ્રી હિલ્ટન હોટલમાં સાત લેમન્ટ્રી હોટલ ખાનપુરમાં ચોવીસ ને લેમન્ટ્રી હોટલ ખાતે આઠ અને હોમ આઇસોલેશનમાં ત્રણસો અઢાર જેટલા લોકો સારવાર લઈ રહ્યા છે એક્ટિવ કેસની ઝોન માહિતી આ મુજબ છે મધ્ય ઝોનના અગિયારસો ને ચોરાસી દક્ષિણ ઝોનના સાતસો બત્રીસ ઉત્તર ઝોનના ત્રણસો સુડતાલીસ પશ્ચિમ ઝોનના બસો ત્યાંસી પૂર્વ ઝોનના બસો એકાવન દક્ષિણ પશ્ચિમ ઝોનના છ્યાસી ને ઉત્તર પશ્ચિમ ઝોનના બોતેર આમ કુલ બે હજાર નવસો પચપન લોકો એક્ટિવ કેસ તરીકે અત્યારે સારવાર લઈ રહ્યા છે ડિસ્ચાર્જની સંખ્યા છસો બાર મૃત્યુની સંખ્યા બસો ચાર અને કુલ અમદાવાદ શહેરમાં અત્યાર સુધી નોંધાયેલા કુલ કેસોની સંખ્યા ત્રણ હજાર સાતસો ને ટેસ્ટની વાત કરીએ તો પીસીઆર ટેસ્ટ હવે ઓગણત્રીસ હજાર બેતાલીસ થઈ ગયા છે रैपिड cool टेस्ट बेहजार् कुल टेस्ट एकत्र हजार एसी दस लाख टेस्ट की संख्या आए पांच हजार एक सौ फाइव थाउजेंड वन हंड्रेड टेस्ट पर मिलियन सर्वेलेंस गई काले पांच सौ ओगन पचास जी टीमों द्वारा छ सौ विस्तार में सीतेर हजार सात ત્રણ લાખ તેર હજાર ત્રણસો અઠાણું જેટલી વ્યક્તિઓની ચકાસણી કરવામાં આવી બીજી તારીખના રોજ ફિલ્ડમાંથી છસો વીસ સેમ્પલ કલેક્ટ કરવામાં આવ્યા ત્રીજી તારીખના રોજ ફિલ્ડમાંથી પાંચસો અઠાવન સેમ્પલ કલેક્ટ કરવામાં આવ્યા આ સિવાય જે અમુક પ્રશ્નો આવ્યા છે અમુક પત્રકારશ્રીઓના એમાં ઘણા બધા લોકોએ એક પ્રશ્ન કર્યો છે કે શહેરમાં બે દિવસથી રાતે ખૂબ જ દુર્ગંધ ફેલાય છે ખાસ કરીને પશ્ચિમી અમદાવાદમાં પ્રહલાદનગર સેટેલાઇટ બોપલ જેવા વિસ્તારોની પાસે તો એ એનું કારણ શું છે તો આ અંગે સ્પષ્ટતા કરવાની કે બે દિવસ અગાઉ મોડી રાત્રે આવી ફરિયાદ આવતા ફાયર બ્રિગેડના તમામ અધિકારીઓને કર્મચારીઓ ત્યાં આખી રાત રાઉન્ડ લીધો સોર્સ એનું શોધવાનો પ્રયાસ કર્યો અને શહેરમાંથી કોઈ સોર્સ નહીં મળી આવતા એમને ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડનો સંપર્ક કર્યો અને આજે મેં પણ ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડના વરિષ્ઠ અધિકારીશ્રીઓ સાથે ચર્ચા કરી અને એમનું પ્રાથમિક તારણ એ છે કે બે દિવસ અગાઉ ખોડિયાર કન્ટેનર ડેપો ખાતે એક મોટી આગની ઘટના બનેલ અને એમાં અમુક કન્ટેનર જેમાં ફાર્માસ્યુટિકલ દવાઓ વગેરેનો જથ્થો હતો એ બધું એમાં નાશ પામ્યું અને આગ લાગી અને આના લીધે જે આ ગંધ આવી રહી છે ખાસ કરીને રાતના સમયમાં તાપમાન ઓછું હોવાથી ઉપરના જે પોલ્યુશન છે એ નીચું આવતું હોવાથી આ ગંધ બે દિવસથી આવી રહી છે એમનું તારણ એવું છે કે એક બે દિવસમાં આ સમસ્યા જે છે એ બંધ થઈ જશે એવું ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડના અધિકારીઓનું તારણ છે એ લોકો સતત ત્યાંનું જે પરિસ્થિતિ છે એનું મોનિટરિંગ પણ કરી રહ્યા છે એક સવાલ પૂછા ગયા છે અદાબાદ સુપર સ્પ્રેડર્સ કો મોનિટર કરવા કે ક્યાં ક્યા જા રહ્યા હૈ तो इस बारे में जैसे मैंने अभी जानकारी दी सुपर स्प्रेडर्स के ऊपर पिछले 15-20 दिनों से निरंतर हमारा फोकस बना हुआ है जितने भी सुपर स्प्रेडर्स हैं जिसमें जो सब्जियां बेचने वाले हैं फल बेचने वाले हैं किराना स्टोर वगैरह के मालिक हैं जो एक व्यक्ति अनेक लोगों के संपर्क में आता है उन सब की बड़े पैमाने पर स्क्रीनिंग टेस्टिंग की जा रही है पिछले पंद्रह दिनों में अब तक ग्यारह लोगों को स्क्रीन किया गया है उसमें से 2,714 लोगों के सैंपल लिए गए और उसमें से 222 लोगों को पॉजिटिव पाया गया और उनको टोटली totally आइसोलेट किया इसके आगे जाते हुए अहमदाबाद महानगर पालिका ने यह निर्णय किया कि सभी सुपर स्प्रेडर्स खास करके जो वेजिटेबल वेंडर्स हैं उनको मुफ्त में मास्क हमारी तरफ से बांटे जा रहे हैं अब तक तीस हजार मास्क बांटे जा चुके हैं चार हजार से ज्यादा हैंड सैनिटाइजर बांटे जा चुके हैं आज इस प्रक्रिया को आगे बढ़ाते हुए एक निर्णय हमने ऐसा किया है कि सुपर स्प्रेडर्स की जब भी चेकिंग की जाएगी उसके बाद उन्हें एक कार्ड दिया जाएगा जो सात दिन के लिए वैलिड होगा सात दिन के बाद उनको फिर चेकिंग करानी होगी और कल से जिसके पास ऐसा कार्ड नहीं है वैसे वेंडर्स को कोई भी डिस्ट्रीब्यूशन या सेलिंग की परमिशन नहीं मिलेगी नागरिकों से मेरा अनुरोध है कि आप जब भी कहीं कुछ भी खरीदी करने जाएं सब्जियां फल या किराने की दुकान पर तो वहां काउंटर के ऊपर हाथ ना रखें काउंटर से दूरी बनाए रखें वहां के सामान को अनावश्यक छुएं नहीं यदि दुकानदार जो है या फेरिया जो है वो मास्क नहीं पहना हुआ है तो ऐसी जगह से खरीदी ना करें यह आपके लिए आपके स्वास्थ्य के लिए काफी चिंताजनक हो सकता है आप यदि इस चीज का ध्यान रखेंगे तो सामने से सभी दुकानदार और सभी फेरी करने वाले लोग हैं वो भी उनको हमारी तरफ से जो फ्री मास्क दिए गए हैं फ्री हैंड सैनिटाइजर और आज से हम फ्री ग्लव्स भी उनको देने जा रहे हैं वो इन सब का उपयोग करने के लिए बाध्य हो जाएंगे तो नागरिकों से मेरी विनंती है कि आप इसमें हमारा सहयोग करें बात पूर्ण करता पहला घना बदा नागरिकों तरफ थी आप प्रचार कर अपने के त्याजे केसों की संख्या छोड़ એ નિયંત્રણમાં છે કે એમાં આવનાર સમયમાં વધારો થવાનો છે વગેરે જેવા પ્રશ્નો કરવામાં આવતા હોય એના અનુસંધાને હું સ્પષ્ટ કરવા માગું છું કે ત્રણ વસ્તુઓ કોરોના સામેની લડતમાં આપણે હવે આવનાર સમયમાં હંમેશા યાદ રાખવાની છે નંબર વન આ લડાઈ લાંબી છે એક કે બે અઠવાડિયામાં આ લડાઈ પૂર્ણ થવાની નથી એટલે માનસિક રીતે આપણે બધાએ લાંબા સમય સુધી અને ખાસ કરીને જ્યાં સુધી આ રોગનું દુનિયામાં કોઈ દવા અથવા કોઈ વેક્સિનેશન નહીં શોધવામાં આવે ત્યાં સુધી આપણે બધા મક્કમતા સાથે સંગઠન શક્તિ સાથે અનુશાસન સાથે આ લડત આપણે લડવાની છે અને લાંબી લડાઈ માટે માનસિક તૈયારી આપણે બધાએ રાખવાની છે બીજી બાબત જે આપણે હંમેશા ધ્યાન રાખવાની કે આ લડાઈ સરળ નથી માનવતાના ઇતિહાસની સૌથી અઘરી બાબત છે સૌથી મોટો પડકાર છે દુનિયાભરમાં જે ખૂબ વિકસિત દેશો હોય જ્યાં તમામ પ્રકારની સગવડો હોય સંસાધનો હોય આવા દેશોમાં પણ આ વાયરસે ખૂબ તકલીફ ઊભી કરી છે એટલે સ્વાભાવિક છે કે આ લડત આટલી આસાન નથી આ લડત એક અઘરી બાબત છે અને એમાં આપણે સોય મળીને આપણી સંપૂર્ણ કાબિલિયત સાથે આપણી સંપૂર્ણ તાકાત સાથે બધાએ મળીને આપણે આગળ વધીને આ લડાઈ લડવાની છે અને ત્રીજી અને સૌથી મહત્વપૂર્ણ બાબત આપણે બધાએ ધ્યાનમાં રાખવાની છે કે ગમે તેટલી અઘરી બાબત હોય છેલ્લે આપણે બધાએ આ વાયરસ સામે આપણે જીતવાનું છે અને એ નક્કી છે આપણે ફક્ત બધાએ મળીને નિર્ણાયકતા સાથે મક્કમતા સાથે અનુશાસન સાથે સંકલ્પબદ્ધ થઈને શિસ્તબદ્ધ થઈને આપણે આ લડાઈ આગળ ચાલવાની છેલ્લે આપણી જીત ચોક્કસ થશે અને આપણું અમદાવાદ આપણે બધા મળીને આપણા અમદાવાદને આ તકલીફમાંથી ચોક્કસપણે બહાર લાવશું જેટલું વહેલી તકે જેટલું વહેલામાં વહેલું આપણે આપણી ટેવ બધી આપણી આદતો આપણી હેબિટ્સ જેટલું વહેલું બદલી શકશું એટલું વહેલું આપણને આ જીત મળી શકશે એટલે બધા જ નાગરિકોને હું ફરી એકવાર વિનંતી કરું છું કે આપણે બધા સતત આપણે આમાં એલર્ટ રહેવાનું છે સંવેદનશીલ રહેવાનું છે અને સંપૂર્ણ સાવચેતી બધાએ રાખવાની છે જે સૂચનાઓ આપવામાં આવે એ સૂચનાઓનું તમામ નાગરિકોએ સો ટકા પાલન કરવાનું છે ધન્યવાદ